આજે આપણે એક નમકીન બનાવવાનું છે, નાસ્તો બનાવશું. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ માટે સેવ બનાવશું પહેલાં. તો એ માટે મેં એક કપ બેસન લીધો છે અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. જો તમે આ રીતે સેવ બનાવશો તો તમારી સેવ એકદમ મસ્ત બનશે. હવે એમાં મેં એ 1 ટીસ્પૂન અજમો, હળદર, હિંગ અને મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને આ બધું મિક્સ કરી લેશું. પાણી આપણે જરૂર હોય એ મુજબ જ એડ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવું કે 1-2 ચમચી એડ કરીને જ પાણી એડ કરવું, જેથી વધારે પાણી ના પડી જાય, કારણ કે બેસનમાં વધારે પડતું પાણી જોઈતું નથી હોતું. હવે આ રીતે આપણે હાથેથી મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મિક્સ કરી લીધા પછી થોડુંક તેલ એડ કરી અને એકદમ સોફ્ટ બનાવી લેશું. આ નંબરની જાળી તમે એડ મેં લીધી છે. તમને ઝીણી એકદમ જોઈતી હોય તો તમે ઝીણી પણ એડ કરી લઈ શકો છો. હવે આ રીતે આપણે તેલથી તેલ લગાવી દઈશું સંચારમાં. જેથી લોટ આજુબાજુમાં આપણો ચોટે નહીં. હવે આમાં આપણે બેસનને એડ કરી અને સંચો આપણે આ રીતે આપણે સંચામાંથી આપણે સેવ પાડીશું. હવે તેલ મીડિયમ ગરમ કરવાનું છે, બહુ વધારે નહીં અને બહુ ઓછું પણ નહીં, મીડિયમ હોવું જોઈએ. અને આ રીતે આપણે સંચામાંથી સેવ પાડીશું. આ રીતે જો તમે સેવ બનાવશો તો એકદમ ક્રન્ચી પણ બનશે અને તેલ પણ ઓઈલી એકદમ નહીં થાય. અને આ સેવ બનતા સેજ પણ વાર નથી લાગતી. આ રીતે બબલ્સ ઓછા થવા લાગે તો આપણી સેવ બની અને તૈયાર છે. હવે આ રીતે બધી સેવ બનાવી આપણે તૈયાર કરી લઈશું. આ સેવ બનાવવામાં આપણે સોડાનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ આપણી સેવ બહુ સરસ બને છે. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. હવે
હવે આ રીતે જ આપણે મકાઈના પૌવા પણ તળી લેશું. હવે શિંગદાણા પણ તળી લેશું. હવે કિસમિસ એડ કરી દેશું અને ગેસ બંધ કરી દેશું. આ રીતે જો કિસમિસ ફૂલવા લાગે એટલે આપણે કિસમિસ અને શિંગદાણા તળીને તૈયાર થઈ ગયા છે. હવે આ રીતે આપણે મીઠો લીમડો પણ તળી અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આ મસાલા એડ કરીશું આ ચેવડો બનાવવા માટે. એમાં મેં મીઠું, બુરુ ખાંડ અને તીખાની ભૂકી એડ કરી છે. તમે લાલ મરચું પાવડર, બ્લેક સોલ્ટ બધું એડ કરી શકો છો. જો તમને જે ટેસ્ટ ભાવતો હોય એ મુજબ તમે એડ કરી શકો છો. મેં આ એકદમ સિમ્પલ અને આ રીતે ચવાણું બનાવ્યું છે. આમાં તમે મમરા પણ વઘારીને એડ કરી શકો છો. હવે આ રીતે એક એરટાઈટ ડબ્બામાં આપણે ભરી લેશું. તમને આ મારી રેસીપી કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરીને જણાવજો. જો ગમી હોય તો લાઈક કરજો.